ઓય ભાઈ સમજાતા લગન માં તો જમાવટ છે હો બાકી ખુરશી બોરશી નામ જતા ઓવા હે કેવો પોચો પોચો હો હા એ હા કાલ બજાઈ જવાનું છે સરપંચ નો ઓલા જમવાની તે હા હો ભાઈ હા મને તો મારા લગન યાદ આવી ગયા કેમ ખબર હા આપણી વખતે આવી ખુરશી જ નહોતી હા ખુરશી નહોતી હે બાજોટ ડાળી દેતા ઉપર બે ગોદડા મેકી દેન બેહી જવાનું હેઠે બેતા આપણે જો આમ કરી હા હા હજડ ને હજડ ભાઈ હા બધું કેવું શણગાર્યું જતા ખરી આ માંડવો કેટલાનો થાતો છે હવે માંડવો તો જેટલાનો થાતો એટલાનો થાતો પણ મે એવું સાંભળ્યું છે કે આ માંડવો ખાલી નખાવે ને તો 8000 ભાડું છે 8000 હે તો 8000 તો ભાડું લેવાનું ઓય તો ભાઈ હા એક કામ કરવી તો માંડવત લઈ લેવી તો આખો એ આ સરપંચના ઘરે છે હો એ ભાઈ આ ક્યાં કોઈ છે ખબર ન પડે ને હા આ હું કહેવાય આ ચોરી કહેવાય હા આ લેતા દેવી પછી આપણે ભાડે આપવાનું શરૂ કરીશું હવે ઈ જુદા નહીં પડે નહીં નહીં વેલ્ડિંગ કરીને ખેલાય છે હા હા અને સરપંચની તોલા પલોટે છે આયા કોઈ આવવાનું નથી આજ હા ઈ ડાણિયારસમાં છે ને તો એક કામ કરવી તો ખુરશીન બુરશીન બધું લઈને આવી ગઈ હાલ હાલ હટટ હો ઉતાવળ રાખજે કોઈ ભારે ન જાય એમ વાય હા ઉપાડ હાલ તો બીજો હું આ વાળો ને કેમે ક્યાં હોયા થાય છે ઈ નથી ખબર પડતી કોઈ સુગુના ગયા એ મને એક તો ભૂખ લાગી છે ને લા ફટ એ ડોબો અહીંયા તમારે ક્યાં તમારી બેન ના લગન છે તે આ હંધો અહીંયા લઈને આવ્યા છો બા મારે ભલે ને બેન ન હોય બાપા આમ જોવો આ ભાડે દેવા લાવ્યા અરે પણ ભાડે દેવા તમે લાવ્યા પણ એમને એટલા બધા તમારે આગળ પૈસા હતા ક્યાંથી એમ કહો અરે પૈસા ભાડે દેવું પછી આવશે કે નહીં તો એમ અરે આટલું બધું રોકાણ કરાય એમ કહો અત્યારથી બાપા રોકાણ નથી કર્યું તો કાલ સરપંચ ના ઘરે જાન આવે કે નહીં હા તે એને દાંડિયારસ ક્યાં છે પ્લોટે અને ઘરે કોઈ નહોતું તે લઈને વઈ આવ્યા સોરીન અરે ડોબો ઈ તો છે ને ઓલા મંડપ વાળાએ નાખી દીધા છે અને તમે નાખી લઈને વઈ આવ્યા હા ને મંડપ તૈયાર હતો હજી એક ભાઈ આપણે ફેરો મારવાનો બાકી છે મંડપ આખો લઈને વઈ આવી પછી આમ જો હંતાડી દેવી બરોબર મહિનો દી પૂરતા પછી ભાડે દેવાનું ચાલુ કરી દઈશું આપણે અને બાપા પૈસા હજી તમારે ડીજે નું કરવાનું છે હા ભાઈ કોકનું ડીજે ચાલુ સોરી બરોબર અરે ડોબો હવે છે ને એક કામ કરો હવે છે ને આ તમે છે ને વાડામાં મૂક્યો અહીંયા રાખતા નહીં આ ઘડી કોકને ખબર પડી જાય ને આ મૂકવા જાહું ને તો તમને તો મારતા મારશે મન મારો વાહો ખોખળો કરી નાખશે અત્યારે છે ને એક કામ કરો તમે છે ને વાડામાં મૂકી દો હા હા તો આનું શું કરવાનું પછી હવે બસી અત્યારે છે ને હટાડી દો ગમે નાથી હા હવે નકર લગન જગ્યાએ એક જગ્યાએ રહી જાહે અને આપણે એક જગ્યાએ પડ્યા રહેવું હા મેકે બાપા હા આ છોકરાને છે ને અક્કલ જ નથી અરે ડોબો એક ખારું કામ નથી કરતા હવે આને ત્યાં થઈ ગયો હોય તો સરપંચને ઘરે જવાનું છે દાંડિયારસ ની ઉશે ન્યા ના બાપા કાઈ જાવું નથી હો હવારમાં મને તોડાઈ નાખ્યો તો વાસણ ભરવા લઈ ગયા તા મારે ન થાવું કે ભાઈ એમાં થોડું ઘણું કામ અત્યારે કાઈ કામ નથી કરવાનું અત્યારે છે ને દાંડિયારસ ની ઉશે તું ડિસ્કો કે જે હું બેઠી છે નામ જો પૂરું થાય ને તો બટાટા પોવા છે આપણે ક્યાં આવું ઠેકાણો તો થોડું પેટ ભીન ખાઈ લઈ બે જણા ઈ વાત સાચી તો પણ 12 વાગે જાવી બધું પૂરું થઈ જાય ને ડાયરેક્ટ પોવા બટાટા ખાવા અરે એમ નહીં ખરી બેહી સા પાણી પીવ સરપંચને લાગે ને આવ્યા એમ ઉપર સરપંચ નો ફોન આવ્યો હા સરપંચ હલો વાલજીભાઈ ક્યાં છો હા બોલો ને અરે ભાઈ ઘરે તાબી છે જ્યાં તમારા ઘરે એ આને તો કહો તો સરપંચ નો પાછો ફોન આવ્યો એ વાલજીભાઈ મારી વાત તો સાંભળો પેલા હા બોલો એ તમે અહીંયા આવો લગન મંડપ નાખ્યા ને ના આવો આપણે વાડામાં હા હાલો સીધા જ આવી આને પેલા ન્યા જાવ છે લગન મંડપ નાખ્યા ને વાડામાં ન્યા જાવ થાય એ કાપો તો બાપા ક્યાં હું કહેતો નથી તોડાઈ નાખશે ન્યા કાંઈક કામ હશે માન ન ખાવું એમ ન હોય કાંઈક કામ બાકી હોય ને એટલે કે જો તો વાલજીભાઈ બરોબર છે ને એમ આપણે એમ કહેવું હા બરોબર છે એમ ઓકે ઓકે એમ કહી દેવાનું આ વાલજીભાઈને ફોન કર્યો એ નથી આવતા એક તો મારા ટેન્શન વધતું જાય ડીજેનું ચાલુ કરાવીને આવ્યો ત્યાં અહીંયા ખુરશીને એવું કોક લઈને વહી ગયો લે હવે આવે તો સારું બોલો સરપંચ કેમ છે વાલજીભાઈ બસ બધી બધા મજા છે હું બોલાવ્યા છે તમે આયા વળી આમાં જોવો તો કાંઈ ઘટે છે લગ્ન મંડપમાં આવે અરે સરપંચ આમાં કાંઈ ઘટે ક્યાં મસ્તીના મહેમાન આવે તો વખાણ થાય વાહ ભાઈ વાહ પણ કાંઈ બેહવાનું ન હોય તો ઈ બુડશી ઈ તો હું ગજુ કહું છું લગ્ન મંડપ વાળો છે ને મારી હાજરીમાં બે ખુરશી મેકીને ગયો 4 સોરી મેકીને ગયો હજી હું ડીજે ચાલુ કરીને આવ્યો ને ક્યાં અહીંથી કોક સોરીને વહી ગયો લ્યો તો સોરી થઈ ગઈ એટલે બોલાવ્યા હવે સોરી ન ગયું હોય સરપંચ કોક બેહવા લઈ ગયું હોય હા એમ એ ગજુ આ લગ્નની ખુરશી કોઈ બેહવા લઈ જાય તું તો કેવી વાત કરે સોરી થઈ ગઈ હવે એ એવું કોઈ ન લઈ જાય બેહવા સરપંચ હારું ઈ કેવું પડો આવ પહેલી વાર આવ કોક લઈ ગયો એમ નકર આવ કોઈ દી ક્યાં નઈ બનતું એ વાલજીભાઈ આ લગન ની તારીખે બુકિંગ બહુ છે હો હવે ક્યાંય મળશે ને આની ક્યાંક ફેર કરવી પડશે હાલો પહેલા ક્યાંક તમને કોઈને શક છે તો કોઈની ઉપર તો એના ઘરે જોવા જાવી હવે શકવો હું હોય જો ભૂખડિયાની એને ખબર હોય આવી બીજી ઈ તો ઈ આવ બધું પેલા કરતા નજીક શરૂ હોય કારકર એટલે છે ને એક કામ કરો આપણે ન્યા જઈ ઈ ન્યા હાજરમાં છે કે ને એમ જોઈ હાલો ને કે મારે લગન બગડ છે કાલ જાન આવ મારે હું મોટું બતાવું હા ભાઈ ના ના ઈ તો બધું કઈને સરપંચ આમ જો તમે ન્યા જઈ ને એટલે બધી આડી નજર તમારે મારી લેવી ને એમની વાતું કરશું આમ હા પછી એને કહેવાનું પેલા ભાળી જાય ને તો એને પકડીને મારવાના કાંઈ વાંધો નહીં હાલો ના જતા હાલો કાંઈ ન હોય તો દાંડી રસને આમંત્રણ આપી દેજો હા વાંધો નહીં હાલો હા ભાઈ હાલો બાપા આમ જોવો હજી તો ડીજે નું ચાલુ કરવું જ છે હો હા હા બાપા હમ જો ડીજે તો કરવું જ છે હા ભાઈ સર પર ડીજે લાવે ને તો હળવેક દઈને સેલ મારીને ગાડી ઉપાડી લેવી સીધી આમ આમ ગોળ 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 ફેરવીને ઘરે લાવીને હંતાડી દે વાડામાં ખબર જ ન પડે કોઈને અરે ડીજે તો વાગશે પણ તમારા બાપાને વાહામાંય વાગશે અને હવે છે ને ના જાવીને સરપંચને ઓલે કાક હખણા રહેજો હા હા ભાઈ દાંડિયા રસમાં જાહું હા લે એ સરપંચ મે આવતા થતી તમારે શું કરો ધક્કો કરવો જોવે ના ના કેવા તો આવું પડે ને મારે પણ એમાં નો કહેવાનું હોય લે હે વલકા હું આ ઘડી કેતો તો તે હું હાલને અમને વાલજી કાનગોલો જાવી અને એના હાથ કરતા જાવી લે અમને ભાઈ ફોન કર્યો એટલે અમાર જાવનું છે પણ સરપંચ છે ને એક ચિંતામાં છે કાક એમ છે એટલે આવ્યા હતા તો પણ માં સરપંચ ચિંતા હું છે હું કામ ચાલો બોલો એ ભુખડ ચિંતા તો હોય તેને કાલ જાન આવન છે મારા ઘરે હવે ઈ બધું થઈ જાય અને રાંધવાવાળા રાંધી નાખે રાત થાય તા તો એ રાંધવાવાળાને ટેન્શન નથી મને તો મારા એને બે લગનની ખુરશી ઘટે અને ચાર સોરી ઘટે છે ઈ કે મળી નથી એમ કહો બોલો હવે સરપંચ થાય ને કે આવું હવે આવું નાના કામમાં યાર તમે હું અરે તારે જો પૈસા જો ને ભુખડ કાકા કાલ તારીખમાં કેટલા લગન છે તમને ખબર વસ્તુ જ નથી મળતી શું કરવું યો એવું કાઈ નો ભાઈ સરપંચ પૈસા દેતા છે ને એક ખુરશી હું ચાર ખુરશી હાજર થઈ જાય પૈસાથી કાઈ ન મળતો હાલે હું પૈસા આપું લઈ આવી હાલે હવે હાલે હાલે પૈસા રાખ તમ તાર ખિસ્સામાં રાખ હાલે હવારમાં મારે આવી જાય અરે હવારે હું અરે આજે તમારો ડીજે પૂરું ન થાય ને ત્યાં રાજો ને ગોકુળ્યો બે હા ગોચ્યા હો ગોચ્યા છે જો બે લગન ખુરશી અને ચાર છોરી હાલ્યો ભાડું આપું હું તમ તાર હાલે ભાઈ હવે ઘરમાં હું ભાડું લેવાનું અરે ના ના રાખીને મારે એક ટેન્શન મટી જાય ને હારું લે લે રાખ તો જો અને જો આવી જાય જો તમારી ખુરશી આવે તો આ બેય મારા છોકરા હાસા નકર ખોટા બસ તો વાંધો નહીં વાલજીભાઈ હવે હાલો આપણે ટેન્શન ગઈ હવે પણ આપણા ગામમાં ક્યાંય નથી મળતું એટલે તારે બાર ગામથી પણ લાવવું પડશે અરે ઈ મારા છોકરા હવે અહીંથી પૈસા દીધા કે નહીં એટલે ઠીક વિલેજ થી લઈને આવે એમ છે હા ક્યાં વાતો છે સરપંચ ઈની માથે છે ને હાલો આવો તારે બીજું હા હા ભુખડ દાંડિયા રચે પાછા પાછા વઈ આવજો આવી જ ને હવે હાલો હા અરે આવજો નો કદા સરાય તમ તારે હા વાંધો ને કાઈ ચિંતા કરવાની નથી હવે તમે પકડ દો અમે ડીજે માં જઈ છી એ હા અને જો આવે એટલે હું ફોન કરીશ અને આમ જો ડીજે પૂરું થાય ને બટાટા પોવા રાખ્યા એ હારો કા બાપા કેવો ધંધો છે હવે સાંભળો હવે છે ને ના લઈને જાવ ને એટલે સરપંચ ને ફોન કરજો હાલો સરપંચ જો આવી ગયો છે બધું એટલે સરપંચ ને એમ થાય કે ના 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 મારથી કામ ન થયું એ હારા ભૂખડિયાલા છોકરાએ કામ કરી બતાવ્યું હા બરાબર ને ઈ તો કહી દીધું ઓલા પૈસા આપ્યા ને પાછી ખુરશી લઈ આવીશું આપણે અને આ ભાડે દઈ દે કેવું કામ ચાલુ થઈ ગયું જોઈજો સરપંચ જ લેવા આવ્યા પાછા ખુરશી હારું હાલો જાવ હા હાલ ભાઈ ભાલજીભાઈ બોલો ને સરપંચ ભૂખડના છોકરા પાછા આવશે ને પૈસા લઈને જાઓ હવે એમાં એવું છે સરપંચ તમે મીંદળાનું દૂધ ભળાવ્યું છે હવે આવ્યા તો આવ્યા નકર નોય આવે પૈસા જાય ને બધું જવાનું છે આમાં હવે હું સરપંચ દે તો ભૂખડી આવ્યો હવે મૂંઝવણ વધતી જાય છે ઓ ભૂખડ તમે જરાય ચિંતા કરતા જ નહીં મે મારા છોકરાને મોકલી દીધા છે એમ હા મોકલી દીધા પાછા લાવશે ને અરે લાવશે ઈ આકાશ પાતાળ એક કરીને ઈ ગમે નથી ગોતીને લાવશે ખરા અરે નહીં લાવ્યા તો કાલ વરાજન ક્યાં બેહાડવાના એ તમને તમે વિશ્વાસ જ નથી તમને યાર તમારી ઉપર તો વિશ્વાસ ન હોય તો કાઈ ને અમારી ઉપર તો વિશ્વાસ રાખો તો જો જોઈ લો જોઈ લો કે બાપા આ આયો આ સરપંચ લઈ લો મેકી જો અંદર મેકી જો લ્યો હા એક વાર કિંડા હવે છે ને હવે કાળજા પાણી રાખજો હા લે હવે મને છે ને હા એટે બેઠો લે ઓ પછી એમાં હું હતી ભુખડ જાન આવે કે નહીં એટલે બધી ટેન્શન મને હોય હા હા સરપંચ તમારા 500 રૂપિયા વઈ જાવ આજ લે ના ના રાખ તારી પાસે 500 વૈદના તું વાપે તમ તાર હવે હા બક્ષીશ બક્ષીશ હા હા અરે કેવું છે સરપંચ નું કામ કર્યું એ ઉભો મંડપ વાળા આવી ગયો કા હું છું તો સરપંચ સોના ખુરશી નેવું તમે કઈ મેક્યું નતું ને આ જો ખુરશી નેવું તો લાવી દીધું ખુરશી તો હું મેકીને ગયો તો હા અરે તો અમે બાર ગામથી મગાવી ના ભાઈ ના સરપંચ આ ખુરશી અમારા મંડપની છે હું મેકીને ગયો તો ઈ છે તમારી જ છે હા લે હાસુ બોલો ને હા આપણી જ છે હવે તો તમ તાર જાવ તમે વાલજીભાઈ ખુરશી મંડપવાળાની છે એમ કે છે? હા, મંડપવાળાની જ છે મારા બેટા. અમે બાજુના ગામમાંથી લાવ્યા. મંડપવાળાને ક્યાંથી ભાઈ ખોટું બોલતો હોય? હાસુ બોલ ગોકળિયા, ક્યાંથી લાવ્યો તમે? બોલો તમે. અરે કેટલું ગોચ્યું, રાતોરાત તમારું કામ કરી દીધું સરપંચ. હા ભાઈ, હારું કેતો સરપંચ, તમે છે ને તમારું કામ કરાય જ નહીં. ગજુ હવે એક મારું કામ કર, તું લેટ બંધ કર જા, સમજી ગયો? હા હા, લાઈટ બંધ કરાવી બી આમ. આ અંજવાળું બેક બહુ છે ને, એટલે મેં કીધું લાઈટ થોડીક ડીમ કરી નાખી. ખોટે ખોટી હું કરવા સરપંચ લાઈટ બંધ કરવી? ના ના, ટીવી જોવે એ. લા ગજુ લાઈટ કે તો હવે ઓય ઓય લે તઈને ની ઢેમ ઢાળી દીધી. અરે ઘૂસતેવી નાખ્યા, ખબર છે ને? કોઈ દી સાળા નો કરે, આવા ધંધાત નો કરે. હવે થજા ઉભા, હવે બોલો હવે કોઈ દી સોરી કરશો? હા નહીં. હા અરે આઈથી નાખી સોરી મારા બેટા. ભાડે લઈ આવી, આમ લઈ આવી. હારું પૂરો મંડપ વાળો આવી ગયો ને, કા સરપંચને ઉપાધિ જાગે તાતો. અને હવે હાલો સરપંચ અને તમે વયા જાવ તમારા ઘરે. હાલો આપણે હવે હાલો, હવે ડાણિયા રસમાં હો. હા હાલો હાલો હાલો. એ તું ક્યાં ઉપડ્યો? એ પવા બટાટા ખાવા.